નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કર્મયોગ વિદ્યા સંકુલ અબુકોડમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિડિયો લેક્ચર ડાયરેક્ટ ઇનડાયરેક્ટના અંદર ઇમ્પેરેટિવ સેન્ટેન્સ વાક્યની વાત કરવાની છે. તો ગયા વિડીયોમાં આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાત વાક્ય વિશે વાત કરી છે. તો એમની અંદર આપણે વિવિધ પ્રકારના જે ભાવ પ્રમાણેના આરવી છે એટલે કે ભાવ પ્રમાણેના વિવિધ પ્રકારના આરવી મૂકવામાં આવે છે. તો એવો જ એક પ્રકાર ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે એમની અંદર એક પ્રકાર આવો પાડવામાં આવે છે કે રજા, પરવાનગી, સૂચન અથવા તો દરખાસ્ત વાળું વાક્ય એક તમને પૂછવામાં આવે છે. અને મોટા ભાગે આપણી જે પરીક્ષા હોય છે એમની અંદર પૂછવામાં આવે છે. અને આ વાક્ય યાદ ન રહે તો લેટ અથવા તો લેટ્સ વાળા વાક્યો આવો એક વાક્ય તરીકે જે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે એ પૂછવામાં આવે છે. એટલે કે આપણને આવા બે વાક્ય આપવામાં આવે, લેટ વાળું આપે અને લેટ્સ વાળું વાક્ય આપે. આપણે જેમ પ્રશ્નાર્થ વાક્ય હતું એમાં ડબલ્યુએસ અને નોન ડબલ્યુએસ ભણતા, એમ આ જે આપણો આ લેક્ચર છે એમની અંદર લેટ અને લેટ્સ આવા બે વાક્યના પ્રકાર વિશે ભણવાનું છે. તો આપણું જે લેટ વાળું વાક્ય છે અને લેટ્સ વાળું વાક્ય છે આ બે વાક્ય અલગ અલગ રીતે ભણવાના, બેને અલગ અલગ ભણવાના છે. તો આજનો જે આપણો લેક્ચર છે કે જે રજા, પરવાનગી, સૂચન, દરખાસ્ત અથવા તો લેટ અથવા તો લેટ્સ વાળા વાક્ય એમના વિશે વાત કરવાની છે. અને એમાંનું વાક્ય એટલે કે આપણે વાક્ય લેટ વાળું વાક્ય ભણવાનું છે, લેટ વાળું વાક્ય ભણવાનું છે. લેટ્સ વાળું વાક્ય એ આપણે પછી જોઈશું, પણ આપણે પહેલું વાક્ય તરીકે લેટ વાળા વાક્ય તરીકે જોવાનું છે કે લેટ વાળું વાક્ય છે એ કઈ રીતનું આવે છે. તો સામાન્ય રીતે લેટ વાળું વાક્ય છે એ આજ્ઞા માટે હોય છે, એટલે કે આજ્ઞા જ આપેલી હોય અથવા તો કોઈ પણ પ્રકારની પરવાનગી હોય તો એમના માટે જ આપેલું હોય છે. એટલે કે આપણું જે ડબલ યુનિટેડ કોમાની અંદર વાક્ય છે એ તમને લેટ થી શરૂ થતું હશે અથવા તો અલો થી શરૂ થતું હશે અથવા તો પરમિટ, આ ત્રણ શબ્દ થી શરૂ થતું હશે. એટલે કે લેટ આપેલું હોય શકે, અલો આપેલું હોય શકે અને પરમિટ આપેલું હોય છે. આગળનો વિડીયો જે હતો એમાં જે ડબલ ઇન્વર્ટેડ કોમાનું વાક્ય છે એટલે કે ડીએસ વાક્ય છે એ ક્રિયાપદથી શરૂ થતું હશે, જ્યારે આ વાક્ય છે એ આ લેટથી શરૂ થતું હશે, અલોથી શરૂ થતું હશે અથવા તો પરમિટથી શરૂ થતું હશે. મોટા ભાગે જે આપણે પૂછાય છે એ લેટથી વાક્ય શરૂ થતું હશે. લેટ પછી કોઈ પણ પ્રકારનું સર્વનામ આપેલું હોય, લેટ મી આપેલું હોય, લેટ હિમ આપેલું હોય, ઈઝ આપેલું હોય, આવા કોઈ પણ તમને આપેલા હશે. તો આ લેટ વાળા વાક્યની આપણે વાત કરવાની છે. તો લેટ વાળું વાક્ય છે તો એમાં આરવી તરીકે એટલે કે આ જે લેટ વાળું વાક્ય છે તો એમાં આરવી તરીકે આપણે રિક્વેસ્ટેડ, આસ્ક્ડ અને ટોલ્ડ તમે ગમે લખી શકો, રિક્વેસ્ટેડ અથવા તો આસ્ક્ડ અથવા તો ટોલ્ડ, આ ત્રણમાંથી ગમે એક લખી શકો. આપણે મોટા ભાગે રિક્વેસ્ટેડ લખવાનું રહેશે કારણ કે લેટ વાળું વાક્ય હોય એટલે મોટા ભાગે રિક્વેસ્ટ હોય, પછી આસ્ક્ડ તેમ લખો તો ચાલે અને ટોલ્ડ લખો તો પણ ચાલે, પણ આપણે સૌથી વધારે રિક્વેસ્ટેડ લખવાનું રહેશે. એટલે કે આ જે લેટ વાળું વાક્ય છે લેટ વાળા વાક્યની અંદર તમારે રિક્વેસ્ટેડ, આસ્ક્ડ અથવા તો ટોલ્ડ આરવી તરીકે તમે લખી શકો, અથવા તમને લેટ ની જગ્યાએ અલો આપ્યું હોય તો પરમિટ આપેલું હોય તો તમારે આરવી તરીકે શું લખવાનું રહેશે, રિક્વેસ્ટેડ, આસ્ક્ડ અથવા તો ટોલ્ડ લખવાનું રહેશે. પછી તો કે વાત આવે છે સંયોજક. તો સંયોજક જેમ આગળના વિડીયોમાં આપણે હકાર હોય તો ટુ અને નકાર હોય તો નોટ ટુ, એમ આની અંદર પણ એમ જો હકાર હોય, હકાર વાક્ય હોય તો ટુ અને નકાર વાક્ય હોય તો નોટ ટુ તરીકે સંયોજક લેવાનું છે. એટલે કે આરવી તરીકે આસ્ક્ડ, રિક્વેસ્ટેડ અથવા તો ટોલ્ડ લેવાનું, સંયોજક તરીકે જો વાક્ય હકારમાં આપેલું હોય તો ટુ લેવાનું, અને વાક્ય જો નકારમાં આપેલું હોય તો તમારે શું લખવાનું રહેશે, નોટ ટુ લખવાનું રહેશે. તો આ વાત થઈ લેટ વાળા વાક્યની, એટલે કે લેટ વાળું વાક્ય હોય એટલે કે તમને આપેલું હોય લેટ્સ ગો અથવા તો લેટ મી ગો, લેટ હિમ ગો, આવું કઈ તમને આપેલું હોય, તો આવું વાક્ય જ્યારે તમને આપેલું હોય
ત્યારે તમારે આરબી તરીકે શું લખવાનું રહેશે? રિક્વેસ્ટેડ લખવાનું રહેશે અથવા તો આસ્ક્ડ લખવાનું રહેશે અથવા તો ટોલ્ડ લખવાનું રહેશે. અને એમના સંયોજક તરીકે હકાર હોય તો ટુ અને નકાર હોય તો નોટ ટુ લખવાનું રહેશે. તો આપણે જેની ઇનડાયરેક્ટ સ્પીચની જે વાક્ય રચના છે, એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચમાં જેની વાક્ય રચના પૂછાય છે, તો એ વાક્ય રચના આપણે જોવાની છે. તો સૌ પ્રથમ વાક્ય રચના શું આવશે? તો કે બોલનાર કરતા આવશે. પછી આરવી તરીકે આપણે જેમ વાત કરી એમ રિક્વેસ્ટેડ આવે, આસ્ક્ડ આવે અને ટોલ્ડ આવે. પણ આપણે લખવાનું શું રહેશે? તો કે આરવી તરીકે, તો કે મોટા ભાગે આપણે રિક્વેસ્ટેડ લખીશું. આસ્ક્ડ અને ટોલ્ડ તો આપણે જેમ પ્રશ્નાર્થ વાક્ય હતું એમાં આસ્ક્ડ લખતા અને વિધાન વાક્ય હતું તો એમાં ટોલ્ડ લખતા. તો તમે આસ્ક્ડ ટોલ્ડ લખો તો પણ કઈ વાંધો નહીં, પણ આપણે સૌથી વધારે રિક્વેસ્ટેડ લખવાનું, એટલે કે બોલનાર કરતા. પછી આરવી, પછી વાત આવે છે સાંભળનાર કરતા, એટલે તો સાંભળનાર લખો તો પણ ખાલી ચાલે. તો તમારે બોલનાર, પછી આરવી, આરવી તરીકે રિક્વેસ્ટેડ, આસ્ક્ડ અથવા ટોલ, પછી સાંભળનાર કરતા, પછી સંયોજક. તો સંયોજક શું કીધું? તો કે સંયોજક જો હકાર હોય તો ટુ અને નકાર હોય તો નોટ ટુ લખવાનું રહેશે. પછી મેં તમને કીધું એમ કે જે ડબલ ઇન્વર્ટેડ કોમાનું વાક્ય છે એ શાનાથી શરૂ થતું હશે? તો કે લેટ, અલો અથવા તો પરમિટથી શરૂ થતું હશે. તો જેથી વાક્ય શરૂ થતું હોય એ શબ્દ લખી નાખો, એટલે મોટાભાગે લેટથી વાક્ય હશે. આપણને જે વાક્ય આપેલા હશે એ મોટાભાગે લેટથી આપેલા હશે. તો એ તમારે લખવાનું લેટ. પછી તો કે તમને કોઈ કે એની પછી નામ આપેલું છે અથવા તો સર્વનામ આપેલું છે. નામ આપ્યું હોય અથવા તો સર્વનામ, લેટ મયુર આપેલું હોય અથવા તો સર્વનામ તરીકે લેટ મી, પછી હીઝ આપેલું હોય અથવા તો ધેમ આપેલું હોય, આવા કોઈ પણ તમને નામ અથવા સર્વનામ આપેલા હોય તો એ લખી નાખવાનું. પછી તો કે ક્રિયાપદ લખી નાખવાનું અને અન્ય શબ્દ લખી નાખવાનું, એટલે કે આપણું જે આખી વાક્ય રચના છે, તો કે બોલનાર, પછી આરવી તરીકે આપણે રિક્વેસ્ટેડ, આસ્ક્ડ તો ટોલ્ડ લખી શકીએ, પછી સાંભળનાર હોય, સંયોજક હકાર હોય તો ટુ અને નકાર હોય તો નોટ ટુ લખવાના. પછી તો કે જે તે જો તમને લેટ આપેલું હોય ડાયરેક્ટ સ્પીચનું વાક્યમાં, લેટ આપ્યું હોય તો લેટ લખવાનું, અલો આપ્યો તો અલો અને પરમિટ આપ્યું હોય તો પરમિટ. પણ આપણે જે 9-10 ની અંદર જે મોટા ભાગે પૂછાય છે એ લેટ વાળું વાક્ય પૂછાય, એટલે આપણે લેટ વાળું અહીંયા લખ્યું છે. પછી એ લેટ પછી કોઈ પણ નામ અથવા તો સર્વનામ આપેલું હોય, એ નામમાં આપણને ખબર છે કે કોઈ પણ મગન, સગન કે કોઈ પણ નામ આપ્યું હોય. પછી સર્વનામ તરીકે જે આપણે કોઠો લગાવ્યો તો આઈ, મી, માય, એમાં જે બીજી લાઈન છે એટલે કે આઈ પછી મી આવે તો મી, હી પછી હિમ આવે તો હિમ, શી પછી હર આવે તો હર, ઈ પછી ઈટ આવે છે તો ઈટ, એવી રીતના કોઈ પણ પ્રકારનું સર્વનામ હોય અને છેલ્લે આપણું ક્રિયાપદ અને અન્ય શબ્દ આવશે. તો આપણે એ મુજબનું આપણે વાક્ય જોઈએ. તો કે ચેતન સે ટુ હિઝ મધર, Let me play an hour. આવું વાક્ય આપેલું છે કે કેતન said to his mother, let me play an hour. તો જો તો આવું વાક્ય જોવાનું કે આપેલું વાક્ય આપણને કેમ આપેલું છે. તો જોવાનું કેતન said to his mother, શરૂઆત વાક્યની ક્યાંથી થાય છે? ડાયરેક્ટ સ્પીચનું વાક્ય ક્યાંથી શરૂ થાય છે? તો કે લેટ થી શરૂ થાય છે. લેટ પછી તો કે કોઈ પણ સર્વનામ છે, જો મી, આઈ, મી બીજી લાઈન છે, એની જગ્યાએ તમને હી, હિમ, હિમ આપી દે અથવા તો હર આપી દે, ધેમ આપી દે, અહીંયા કોઈ પણ તમને નામ આપી દે અથવા તો કોઈ પણ મયુર આપી દે, કનક આપી દે, રમણ આપી દે, એવું કોઈ પણ નામ આપી દે. લેટ પછી કોઈ પણ નામ અથવા તો સર્વનામ આપી દે, પછી ક્રિયાપદ છે અને અન્ય શબ્દ એન, અવર. તો આવી રીતના આપણે વાક્ય છે, તો આવું વાક્ય છે તો એનું ઇનડાયરેક્ટ ની અંદર રૂપાંતર, આ જે વાક્ય છે આપણું એ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે. જો તો ડાયરેક્ટ સ્પીચનું
તો એ ડાયરેક્ટ સ્પીચના વાક્યને ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવું હોય તો આપણે કઈ રીતનું કરી શકીએ? તો બોલનાર આપણે આગળ કોણ છે? તો કેતન. કોણ બોલનાર છે? કેતન આપણે અહીંયા બોલનાર છે. પછી તો આપેલું વાક્ય લેટ વાળું વાક્ય છે. કેવું વાક્ય છે? જો તો લેટ વાળું વાક્ય છે. તો કે હા, તો લેટ વાળું વાક્ય હોય ત્યારે આરવી તરીકે આપણે શું લખીએ છીએ? તો કે આરવી તરીકે કા રિક્વેસ્ટેડ લખવાનું, કા આસ્ક્ડ લખવાનું, અને કા ટોલ્ડ લખવાનું. પણ આપણે મોટા ભાગે શું લખીશું? તો કે રિક્વેસ્ટેડ લખશું. રિક્વેસ્ટેડ લખશું. તમે આસ્ક્ડ કે ટોલ્ડ લખો, ખોટું ન પડે. પણ આપણે જે પેપર જોવા વાળા છે એની ઉપર ઇમ્પ્રેસ રાખ્યું હોય તો રિક્વેસ્ટેડ લખવું જરૂરી છે. આપણે મોટા ભાગે રિક્વેસ્ટેડ લખશું એટલે કે લેટ વાળું વાક્ય હોય. લેટ વાળું જયારે વાક્ય હોય ત્યારે આપણે આરવી તરીકે રિક્વેસ્ટેડ લખશું. આસ્ક્ડ અને ટોલ્ડ લખો તો પણ કોઈ ખોટું પડશે નહીં. પણ આપણે સૌથી વધારે રિક્વેસ્ટેડ લખવાનો આગ્રહ રાખવાનો છે. એટલે કે બોલનાર આવી ગયા, પછી રિક્વેસ્ટેડ એટલે કે આરવી આવી ગયું. હવે વાત આવે છે સાંભળનારની. તો કે ટુ હિઝ મધર શું કીધું કે લેટ મી પ્લે એન અવર. હવે વાત આવે છે સંયોજકની. તો સંયોજક વાક્યના ભાવ પ્રમાણે તો કે લેટ મી પ્લે એન અવર, મને એક કલાક રમવા જો. તો આ નકાર વાક્ય છું કે હકાર? તો કે વાક્ય છું હકાર. તો સંયોજક તરીકે આપણે શું લખશું? જો હકાર વાક્ય હોય તો અહીંયા મેં કીધું હકાર હોય તો ટુ, અને નકાર હોય તો નોટ ટુ. તો અહીંયા શું લખશું? તો કે ટુ. એટલે કે કેતન રિક્વેસ્ટેડ ટુ હિઝ મધર ટુ. આ સંયોજક આવી ગયું. તો કે હા, હવે તો કે આપણું જે સંયોજક છે જે વાત થઈ ગઈ. તો હવે વાત આવી છે ડીએસ નું, એટલે કે જે ડબલ ઇન્વર્ટેડ નું વાક્ય છે એની વાત આવી છે. તો જો તમને લેટ આપેલું હોય તો અહીંયા શું લખી નાખવાનું? લેટ લખી નાખવાનું. જો અહીંયા અલો આપ્યું હોય તો અલો લખી નાખવાનું. પરમિટ આપ્યું હોય તો પરમિટ લખી નાખવાનું. પણ આપણે જે મોટા ભાગનું વાક્ય છે એ લેટ વાળા વાક્ય પૂછાય છે. તો આપણે શું લખશું? તો કે લેટ લખી નાખશું. એટલે કે લેટ નું લેટ. પછી તો કે તમને કીધું છે નામ અથવા તો કોઈ પણ સર્વનામ. તો અહીંયા નામ અથવા સર્વનામ આપેલું છે. શું આપેલું છે? તો કે મી છે એ આપણને સર્વનામ આપેલું છે. તો આપણે જે કરતા મુજબ ફેરફાર થાય છે એસ ઓ એન, એ મુજબના આપણે ફેરફાર કરીશું. તો આ ફેરફાર કઈ રીતના? તો કે જો અહીંયા મી આપેલું છે તો એનો ફેરફાર તો થશે ને, એ પછીનું સર્વનામ આપણે લખવાનું. એટલે કે ફેરફાર મુજબનું જે નામ કે સર્વનામ આવે છે, જો અહીંયા કોઈ પણ નામ આપ્યું મયુર આપ્યું તો મયુર તો એમ નામ જ મયુર રહેશે. પણ આપણને કોઈ પણ સર્વનામ આપેલું છે તો એ સર્વનામમાં ફેરફાર કરવાનો. તો કે મી એટલે પહેલો પુરુષ, અને ફેરફાર કોની મુજબ? તો કે સબ્જેક્ટ. તો સબ્જેક્ટ કોણ છે? કેતન. તો અહીંયા આઈ મી આપેલું છે તો કેતન નું શું થશે? તો કે હી હિમ. એટલે અહીંયા શું આવશે? મી ની જગ્યાએ હિમ. એટલે કે લેટ હિમ. પછી તો કે ક્રિયાપદ એમ નામ, અને અન્ય શબ્દ. તો કે પ્લે નું પ્લે, એન નું એન, અને અવર નું અવર. આવી રીતનું વાક્ય બનશે. કેતન રિક્વેસ્ટેડ ટુ હિઝ મધર ટુ લેટ હિમ પ્લે એન અવર. તો આવી રીતનું આપણું વાક્ય બનશે. એટલે કે લેટ વાળું વાક્ય હોય, આ જે આજ્ઞાર્થ વાક્ય છે એમાંના પ્રકાર છે. કે કેવો પ્રકાર? તો કે રજા, પરવાનગી, સૂચન, દરખાસ્ત, અથવા તો લેટ અથવા તો લેટ્સ વાળા વાક્ય. આ બે અલગ અલગ છે, લેટ અને લેટ્સ. એમાંનું આપણું જે વાક્ય છે લેટ વાળું, એટલે કે આજે આપણું આજ્ઞાર્થ વાક્ય છે એનો ગયા વિડીયોમાં તો વાત કરી. પણ આજે આજ્ઞાર્થ વાક્ય છે એમની અંદર પણ બે પ્રકાર પડે, એક લેટ વાળું અને લેટ્સ વાળું. તો એમાંનું જે પહેલું વાક્ય લેટ વાળું વાક્ય છે તો એમની અંદર આરવી તરીકે રિક્વેસ્ટેડ, આસ્ક્ડ અને ટોલ્ડ લખવાનું, અને સંયોજક તરીકે હકાર હોય તો ટુ, અને નકાર હોય તો નોટ ટુ લખવાનું રહેશે. એ મુજબનું આપણે અહીંયા વાક્ય રચના પણ બનાવી. બોલનાર, પછી આરવી, સાંભળનાર, સંયોજક, પછી લેટ, નામ અથવા સર્વનામ, પછી તો કે ક્રિયાપદ ને અન્ય શબ્દ, અને નીચે આપણે ઉદાહરણ પણ બનાવ્યું. તો આવા આપણે આગળ ઉદાહરણ હવે જોઈએ. તો જો તો આવી રીતના આપણા વાક્ય છે લેટ વાળા વાક્ય. તો જો તો ભૂમિ સેડ ટુ હર મધર લેટ મી હેલ્પ યુ. બીજો વાક્ય મિસ્ટર શાહ સેડ ટુ વોચમેન લેટ મી પાર્ક માય સ્કૂટર હિયર. અને ત્રીજો અમિશા સેડ ટુ રાજ
लेट मी फिनिश माय होमवर्क। तो આવી રીતના આપણા ત્રણ વાક્ય છે। જો નો કે વાક્ય કેવું છે તો જોઈએ તો લેટ પછી મી, લેટ મી અને લેટ, એટલે કે આખું વાક્ય આપણો વાક્ય છે કેવા છે તો કે લેટ વાળા વાક્ય છે। તો આપણે લેટ વાળા વાક્ય છે તો આપણને ખબર પડી જાય કે આજ્ઞા વાક્ય છે, એટલે આપણે લેટ વાળો વાક્યનું ઇનડાયરેક્ટ કરવાનું છે। તો આપણે બનાવીએ તો બોલનાર કોણ છે તો કે ભૂમિ કોણ છે આપણા બોલનાર। પછી તો કે લેટ વાળું વાક્ય છે અને મેં તમને વાત કરી એમ કે આ રીતે આપણે શું લખ્યું તો કે રિક્વેસ્ટેડ સંયોજક ની વાત એટલે કેવું છે, લેટ મી હેલ્પ યુ, કેવું વાક્ય છે, વિધાન છે એટલે સંયોજક તરીકે ટુ। પછી તો કે જે તે લેટ આપણે લખીએ છીએ એ લેટ એટલે કે લેટ લેટ। પછી તો કે કોઈ પણ સર્વનામ તો મી છે એ પહેલો પુરુષ, પહેલા પુરુષ નો ફેરફાર બોલનાર મુજબ, તો બોલનાર કોણ છે ભૂમિ, તો કે આઈ મી, તો ભૂમિ શી એટલે કે શી હર એટલે કે લેટ હર હેલ્પ। યુ છે એ કરતા છે કે કર્મ, તો કે ક્રિયાપદ પછી છે એટલે અહીંયા શું છે એ કર્મ એટલે કે યુ યુ, તો યુ બીજો પુરુષ અને બીજો પુરુષ એટલે કે હર મધર એટલે કે માતા એટલે કે શી હર એટલે કે હર, અને પૂર્ણ વિરામ કરી નાખવાનું એટલે કે ભૂમિ રિક્વેસ્ટેડ ટુ હર મધર ટુ હેલ્પ હર, એટલે કે આખું વાક્ય જે આવી રીતનું બને છે કે ભૂમિ રિક્વેસ્ટેડ ટુ હર મધર ટુ લેટ હર હેલ્પ હર, એટલે કે તેની છે તેને મદદ કરવા માંગે છે એટલા માટે એવું વાક્ય બનશે। પછી આપણું બીજું વાક્ય કે મિસ્ટર શાહ સે ટુ વોચમેન, મિસ્ટર શાહ સે ટુ વોચમેન શું કહે છે કે લેટ મી પાર્ક માય સ્કૂટર હિયર, એટલે કે મિસ્ટર શાહ છે એ વોચમેન ને કહે છે કે મને અહીંયા સ્કૂટર પાર્ક કરવા દે। તો આ વાક્ય છે એનું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માં તો કે બોલનાર કોણ છે તો કે મિસ્ટર શાહ બોલનાર। પછી લેટ વાળું વાક્ય છે, ખાલી લેટ વાળું વાક્ય છે એટલા માટે આપણે આરવી તરીકે શું લખશું તો કે રિક્વેસ્ટેડ, તો કે રિક્વેસ્ટેડ તમે આસ્ક્ડ અથવા ટોલ્ડ પણ લખી શકો છો, કોને કહેશે તો કે ટુ વોચમેન। હવે વાક્ય કેવું છે, સંયોજક નો વારો એટલે વાક્ય કેવું છે, લેટ મી પાર્ક માય સ્કૂટર હકાર વાક્ય છે એટલે સંયોજક તરીકે ટુ। પછી તો કે લેટ નું લેટ, પાછો અહીંયા આવ્યું છે મી એટલે કે મી પહેલો પુરુષ, મિસ્ટર શાહ મુજબ ફેરફાર એટલે કે હી હિમ એટલે અહીંયા આવશે હિમ લેટ હિમ। પછી પાર્ક નું પાર્ક, હવે વાત આવી છે માય એટલે કે માય પહેલો પુરુષ એટલે કે આઈ મી માય, અને મિસ્ટર શાહ મુજબ ફેરફાર એટલે કે હી હિમ હી ઝ એટલે હી ઝ સ્કૂટર નું સ્કૂટર, અને હિયર જે છે એનું શું થઈ જશે તો કે તેર, કારણ કે હિયર નું જ્યારે નહીં તો ત્યાં એટલે કે હિયર નું તેર થઈ જશે। અને જે આપણું છેલ્લું વાક્ય છે એમિશા સે ટુ રાજ લેટ મી ફિનિશ માય હોમવર્ક, તો એ ત્રીજો વાક્ય, તો બોલનાર કોણ છે તો કે એમિશા। પછી લેટ વાળું વાક્ય છે એટલે આરવી તરીકે રિક્વેસ્ટેડ, ટોલ્ડ અથવા તો આસ્ક્ડ પણ તમે લખી શકો છો, કોને કહેશે તો કે ટુ રાજ। વાક્ય કેવું છે તો કે વિધાન વાક્ય છે એટલે સંયોજક ટુ, લેટ નું લેટ, મી છે એ પહેલો પુરુષ અને પહેલા પુરુષ નું અમિશા મુજબ ફેરફાર એટલે આઈ મી, તો અમિશા એટલે કે શી અને શું થઈ જશે અહીંયા હર, ફિનિશ નું ફિનિશ। પછી વાત આવી માય, તો માય છે એ પણ પહેલો પુરુષ, બોલનાર મુજબ ફેરફાર એટલે કે અમિશા એટલે કે આઈ મી માય, તો અમિશા એટલે કે શી હર હર, તો અહીંયા શું થઈ જશે હર, અને હોમવર્ક નું
होमवर्क आ मुजब फेरफार थशे एटले के आपणुं जे लेट वाळुं वाक्य छे लेट वाळा वाक्यनी अंदर शुं थशे तो के आपणुं जे आरवी छे ए रिक्वेस्टेड छे આસ્ક્ર અથવા તો ટોલ પણ મોટા ભાગે આપણે શું લખશું રિક્વેસ્ટેડ લખશું સંયોજક તરીકે તો કે હકાર હોય તો ટુ અને નકાર હોય તો નોટ ટુ આપણે લખીશું તો આપણું જે આ લેટ વાળું વાક્ય છે એ વાક્ય કંઈક આવું હતું કે તમને ડબલ યુનિટેડ છે તો એમાં લેટ પછી કોઈ પણ સર્વનામ આપેલું છે એટલે કે મી આપેલું હોય હિમ આપેલું હોય હર આપેલું હોય ઈટ આપેલું હોય તેમ આપેલું હોય આવું કંઈક તમને આપેલું હશે તો આવું જયારે તમને લેટ વાળું વાક્ય જુઓ ત્યારે તમારે આવી તરીકે રિક્વેસ્ટિવ આસ્ક્ડ અથવા ટોલ પણ મોટા ભાગે રિક્વેસ્ટિવ લખવાનું છે પછી સંયોજક તો કે ટુ અથવા તો નોટ ટુ લખવાનું છે તો આવી રીતનું આપણે જે આજ્ઞાત વાક્ય છે એમનો જે પેટા પ્રકાર લેટ અને લેટ્સ એમાંનો આ પહેલો પ્રકાર એટલે કે લેટ વાળો આપણો જે પ્રકાર છે એમના વિશે આપણે વાત કરી તો હવે જે આપણું બીજું લેટ્સ વાળું વાક્ય છે અથવા તો લેટસ વાળું વાક્ય છે એ આપણે આગળના વિડીયોની અંદર વાત કરીશું નમસ્કાર.